हरिओम विद्यार्थी मित्रों, धोरण 11 विषय संस्कृत, अभ्यास 3 छंद परिचय। હવે એમાં આપણે છંદના નિયમો, બરાબર, છંદ કોને કહેવાય, છંદના પ્રકાર, પછી લઘુ અક્ષર ક્યારે ગુરુ બને, યતિ તાલ ગણ ચરણ, આ બધું આપણે આગળ જોઈ ગયા હવે। અને એમાં અનુષ્ટુપ છંદ પણ આપણે જોઈ ગયા। હવે ગણનું, મુખ્ય ગણનો છંદનું બંધારણ કયું, તો માતા રાજ્ય માનવ સલોગા, બરોબર, મુખ્ય છંદનું બંધારણ કયું, તો માતા રાજ્ય માનવ સલોગા, બરોબર, આ મુખ્ય છંદનું બંધારણ થયું। આ પરીક્ષા એક વાર એના પ્રશ્ન જવાબ સંસ્કૃત સાહિત્યમાં પૂછાય છે, તો મુખ્ય છંદનું બંધારણ ય માતા રાજ વાન સલોગા। આ ખાસ યાદ રાખવાનું, જો આવડતું હશે તો જ ગણ આવડશે, તો જ આપણે છંદને બંધારણમાં બંધ બેસાડી શકીશું, બાકી તમને આવડશે નહીં। હવે અનુષ્ટુપ છંદમાં, અનુષ્ટુપ છંદનું બંધારણ શું હતું, તો 8-8 અક્ષરવાળા 4 ચરણ, બરાબર, 8-8 અક્ષરવાળા 4 ચરણ હોય, તો દરેક ચરણમાં કેટલા 8 અક્ષર હોય, એ આપણે અનુષ્ટુપ છંદ જોઈ ગયા। હવે આપણે આજે જોઈએ મંદાક્રાંતા છંદ। નંબર 2 મંદાક્રાંતા છંદ। હવે મંદાક્રાંતામાં કેટલા અક્ષર હોય, તો 17 અક્ષર હોય, દરેક પંક્તિમાં, મંદાક્રાંતામાં દરેક પંક્તિમાં 17 અક્ષર હોય। હવે તેનું બંધારણ છે, લગાવો તો લઘુ અને ગુરુ। હવે આપણે એનું ઉદાહરણ જોઈએ, વિદ્યા તીર્થે જગતી, તો વિદ્યા તી, બરાબર,
વિદ્યાર્થી પછી તે જગ તે જગ ટી વી ઉ ટી વી ઉ તીર્થે
तो ये एक बे त्रण चार पांच छ सात आठ नौ दस अग्यार बार तेर चौदह पंदर सोल सत्तर दिया अक्षर से भेगो गणाय એટલે 17 અક્ષર થઈ ગયા. હવે આપણે આમાં ત્રણના ભાગ કરી દઈએ. તો ધારાના તી થે તર ઋણી પદ યોદાન હવે આપણે આમાં લખો કરીએ તો ધારાથી ત્રણેમાં ગુરુ પછી અહીંયા પણ ધારાથી હવે છે તેમાં ગુરુ એમાં લઘુ લખું અણીમાં લખું કોમાં લખું કમા લખું યો દાન યોમાં ગુરુ ગુરુ લખું પછી ગુરુ ગુરુ લખું અને અહીંયા લખું લખું. હવે જો આનું બંધારણ શું હતું? મ ભ ન ક ત ગા ગા મ ભ ન ક ત ગાગા બરોબર. એટલે ધારાથી મમાં શું આવશે? મા ધારા મા ધારા ત્રણે અક્ષર ગુરુ થયા એટલે અહીંયા મનું બંધારણ બંધ રહે છે. પછી ભનું બંધારણ ભા ન સ તો ભા એટલે ગુરુ ન સ એટલે લઘુ લઘુ એટલે ગુરુ લઘુ લઘુ એટલે ભનું બંધારણ અહીંયા બંધ રહે. પછી ન નનું બંધારણ શું? ન સ લ તો ત્રણે અક્ષર લઘુ એટલે નનું બંધારણ અહીંયા બંધ રહે. પછી તો તનું અવગું તા રાજ તો અહીંયા ગુરુ ગુરુ લઘુ એટલે તનું બંધારણ પણ અહીંયા બંધ બેઠું. પછી અહીંયા પણ તો એટલે તા રાજ એટલે ગુરુ ગુરુ લઘુ એ અહીં બંધારણ પણ બંધ બેઠું અને નાદ્યા એટલે ગુરુ 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 આ રીતે બંધારણ બંધ બેસવું જોઈએ. તો જ બંધારણના છંદ થાય. અહીંયા જે બંધારણ આપ્યું હોય એમાં એ બંધારણ બંધ બેસવું જોઈએ બરોબર. તો જે બંધારણ થાય. હવે જો આ બંધારણ બંધ આખું બંધારણ હોય એમાં ક્યાંક એકાદ અક્ષરમાં ગુરુ હોય, દાખલા તરીકે ગુરુ હોય અને ત્યાં લઘુ થતું હોય, લઘુ હોય ત્યાં ગુરુ થતું હોય, એવું થતું હોય તો કવિએ ત્યાં છૂટછાટ લીધી હોય. તો એકાદ અક્ષરમાં ક્યાંક એવું થતું હોય તો ચાલે બરોબર. એ કવિએ છૂટછાટ લીધેલી હોય એને ક્ષતિભંગ કહેવાય. તો એ ચાલે પણ બીજું બધું બંધારણ બંધ બેસવું જોઈએ અને કહેવાય બંધારણતા છે. હવે આપણે આગળ જોઈએ માલીની છબી. હવે 15 અક્ષર હવે એનું બંધારણ છે ન ન મ ય ન ન મ ન ન મ ય ય પંદર અક્ષર છે. માલિની છંદમાં કેટલા અક્ષર છે? 15. એનું બંધારણ છે ન ન મ ય ય. હવે આ વસ્તુ ખાસ યાદ રાખવાની દરેક છંદની તો જ તમને છંદ ઓળખતા આવડશે, છંદનું બંધારણ કરી શકશો. જો હવે પેલામાં 17 અક્ષર હતા આમાં 15 અક્ષર છે બરાબર.
બરોબર એટલે અક્ષરો ભણશો તો પણ તમને ખ્યાલ આવી જશે કે આમાં કયો છંદ આવે કયો બંધારણ ગંધ દેશે તો જે શ્લોકના પ્રત્યેક ચરણમાં બરોબર બંધારણમાં ન ન મ યય આવે તેને માલિની છંદ કહે છે આમાં પ્રત્યેક ચરણમાં જેટલી પંક્તિ હોય જેટલા ચરણ હોય બધામાં કેટલા અક્ષર હોય 15 અક્ષર હોય છે દરેક ચરણમાં 8 અક્ષરે અને 7 અક્ષરે યતિ આવે છે બરાબર યતિ એટલે શું આપણે આગળ જોઈ ગયા કે છંદમાં અમુક અમુક ગાતા ગાતા અમુક અંતરે અટકવું પડે એને કહેવાય યતિ એટલે માલિની છંદમાં 8 અને 7 અક્ષરે યતિ આવે છે તો આપણે ઉદાહરણ જોઈએ અક્ષર હોય અને એનું બંધારણ છે ન ન મ ય ય
એનું બંધારણ થયું. તો સૌથી પ્રથમ પંક્તિ આપેલી હોય એ પંક્તિમાં તમારે આપણે ત્રણ ત્રણ અક્ષરો લઈ લેવાના છે. ત્રણ ત્રણ અક્ષર તમે લેશો એટલે તમને બંધારણ ખબર પડશે. આમાં નામાં પડશો તો કોઈ ખબર પડશે નહીં, પણ પરીક્ષામાં તમારે આ રીતે ત્રણ ભાગ પાડી દેવાના તો તમને જલ્દી ખબર પડી જશે. હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ. હવે આપણે અક્ષર ગણીએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર. હવે આપણે એના ત્રણ ત્રણ ભાગ કરીએ તો સ ચ સ ધારણ તો મ ભ ન ત ત ગા ગા મ ભ ન ત ત
ગાગર અને માલિની ચંદ, ત્રીજો છે માલિની ચંદ. તો માલિની ચંદમાં કેટલા અક્ષર? 15. અને એનું બંધારણ ન ન મ ય ય. બરાબર, આટલું તમારે લખવાનું કે ચોપડામાં લખી લેજો, કારણ કે આના જ છંદ પાછા ભાગમાં આવશે. 11મામાં જે વ્યાકરણ ચાલે છે એનું એ જ આગળ ભાગમાં આવશે. અને એટલે આ ચોપડામાં તમે લખી લેજો અને આટલું બંધારણ તૈયાર કરો. અનુષ્ટુપ, મંદાક્રાંતા અને માલિની છંદ, બરાબર, ત્રણેયનું બંધારણ તૈયાર કરવાનું છે અને મુખ્ય છંદનું બંધારણ હોમવર્કમાં આટલું કરવાનું છે.